नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित ની અંદર આજે આપણે થોડો અભ્યાસ કરવો છે. એની પહેલા ધોરણ 6 ને થોડું યાદ કરી લઈએ. એક બે વિડિયો ની અંદર આપણે ધોરણ 6 ની અંદર જે ભણી ગયા છે એને થોડું યાદ કરી લઈએ અને ત્યાર પછી આપણે ધોરણ 7 જે છે એનો અભ્યાસક્રમ લેશું. તો ધોરણ 6 ની અંદર આપણે લસા અને ભૂસા સરળતા શીખી ગયા છે. તો ફરીવાર એને યાદ કરી લે કારણ કે આપણે ધોરણ 7 ની અંદર પણ ઉપયોગમાં લેવાનું છે. એટલા માટે આપણે એને લસા અને ભૂસા તે રીતે આપણે શોધતા હતા ફરીવાર યાદ કરી લઈએ. તો લસા લસા છે એ શોર્ટ ફોર્મ છે, પણ લસાનું આખું નામ શું છે? તો લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ એટલે આપણને ખબર છે નાનું, સામાન્ય એટલે જે બધામાં હોય એ, અને અવયવ એવી રીતના ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુ એટલે મોટો અવયવ હોય એ, અને લઘુત્તમ એટલે નાનો અવયવ છે હોય એ. તો લસા કેવી રીતના શોધવો તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણને એવું કીધું હોય કે 6, 8 અને 12 નો લસા શોધો. તો 6, 8 અને 12 નો લસા શોધો તો આપણે એક ટેબલ બનાવતા જઈએ, એક ટેબલ બનાવી દઈએ. 6, 8 અને 12 શરૂઆત ક્યાંથી કરશું? તો કે શરૂઆત આપણે 2 થી કરતા હતા. તો 2 થી શરૂઆત કરશું કે જો 2 ના પાળાની અંદર 6, 8 કે 12 કોઈ પણ સંખ્યા આવતી હોય તો આપણે 2 ભાગ ચલાવશું. તો હા, કે 2 ના પાળામાં 6 આવશે, 8 આવશે અને 12 પણ આવશે. તો 2 વડે ભાગ ચલાવીએ તો 2 દરી 6, પછી 2 ચોક 8 અને 2 6 12. ચલો પછી શું જોશું? તો કે પાછળની સંખ્યા જોશું, 3 4 અને 6 આવ્યા. તો 3 4 અને 6 માં કઈ સંખ્યા 2 ના પાળામાં આવશે? તો 2 વડે એનો ભાગ ચાલશે. તો કે 4 અને 6 3 છે એ 2 ના પાળામાં આવશે નહીં. તો 3 એનો રાખો, 3 માંથી કોઈ પણ એક સંખ્યા આવતી હોય તો પણ આપણે એના વડે ભાગ ચલાવશું. તો અહીંયા આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 3 એનો નથી કારણ કે 3 એના પાળામાં આવશે નહીં. તો 2 2 4 અને 2 3 6. હવે જે 3 2 અને 3 વેધા તો 2 જે છે એ એક જ 2 ના પાળામાં આવશે કારણ કે 2 1 2 3 છે એ 2 ના પાળામાં આવશે નહીં. તો હજી 2 આવે તો હજી 2 વડે ભાગ કરો, 3 એમના રહેશે 2 1 2 અને 3 પાછા એમના. હવે જો 3 ક્યાં પાળામાં આવે તો આપણને ખબર છે 3 ના પાળામાં જ આવે, બીજા એક પાળામાં 3 આવે નહીં. તો 3 1 3 ને ભાગ કરો એટલે અહીંયા 3 1 1 અને 1 છેલ્લે 1 અને 1 1 1 1 આવે ત્યાં સુધી આપણે ભાગ ચલાવશું. હવે આપણે શું શોધવાનું છે? લસા લસા શોધવાનો. તો આપણે જે અવયવ પાડ્યા છે એ બધાનો શું કરશું? ગુણાકાર એટલે આપણને લસા મળશે. તો કે લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ને ગુણ્યા 3 આ બધાનો ગુણાકાર કરી નાખવાનો. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8 અને 8 ગુણ્યા 3 એટલે 24. તો 6, 8 અને 12 નો લસાઅ કેટલો થશે? 24 થશે. તો આ રીતના આપણે લસાઅ શોધવાનો. તો લસાઅ શોધતા અત્યારે બીજું એક ક્રિયા રાખવાનું છે. સૌથી પહેલા આપણે જ્યારે ભાગ ચલાવીએ ત્યારે સૌથી પહેલા 2 વડે ભાગ ચલાવવાનો. 2 વડે ન ચાલે તો 3 વડે, 3 વડે ન ચાલે તો 4 વડે, એવી રીતના ક્રમશઃ આપણે આગળ જશું. અને લસા શોધવાનો કેટલો એટલે આપણે જેટલી સંખ્યા આપેલી હોય, અહીંયા મેં 3 સંખ્યા લીધી, ઘણી જગ્યાએ 2 સંખ્યા આપેલી હોય, 4 આપેલી હોય, 5 આપેલી હોય, તો એ બધાનો લસા આ રીતના શોધાશે. કે લસા શોધતા જ્યારે જેટલી સંખ્યા આપેલી બધી સંખ્યાના એક સાથે અવયવ આપણે પાડતા જશું. જ્યારે ગુસા આપેલો હોય, ગુસા શોધવાનો કીધો હોય, ત્યારે આપણે એક એક સંખ્યા લેશું અને એ બધાના અવયવ પાડશું અને પછી એનો ગુણોત્તમ સામાન્ય અવયવ શોધશું. બીજું કે લસામાં અને ગુસામાં બંનેમાં આપણને ઘણી વખત પરીક્ષાની અંદર એવી રીતના પ્રશ્નો પૂછાતા હોય છે કે ક્રમિક 2 એકી સંખ્યાનો લસાઅ શોધો. ક્રમિક એટલે એક સાથે ક્રમમાં આવતા આપણે લખીએ કે 1 2 3 4 5 એ ક્રમિક સંખ્યા થઈ. તો અહીંયા પણ આપણને એવું કીધું કે 2
संख्या कई कई आवे तो के 1 3 5 7 9 11 12 15 17 19 21 23 ये બધી એક ही संख्या છે તો બે ક્રમિક એક ही संख्या કીધી હોય તો આપણે કોઈ પણ બે ક્રમિક એક ही संख्या લઈએ તો તો પહેલી અને ત્રીજી 1 અને 3 બે ક્રમિક એક ही संख्या તો 1 અને 3 નો આપણને લસા કીધો તો 1 અને 3 નો આપણે લસા શોધો પડે જે આપણે અહીંયા શોધ્યો છે એવી રીતે પછી બે કી સંખ્યા નો કીધી તો બે કી સંખ્યા કઈ આવે તો 2 4 6 8 10 12 14 16 18 20 એ બધી બે કી સંખ્યા છે તો બે ક્રમિક બે કી સંખ્યા કીધી તો 2 અને 4 નો શોધવાનો તો 2 અને 4 પછી એના આયત ટેબલ બનાવી અને ભાગ પાડી અને જો પાડી એનો લસાઅ પે શોધવાનો તો લસાઅ માટે લીધું હવે ગુસા માટે એક ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ તરીકે આપણે લીધું હોય કે 20 25 અને 30 આનો ભૂસા શોધો તો આમાં છે કે આપણે આના કરતા અલગ થશે એક એક સંખ્યા છે એના પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડશે અને ત્યાર પછી આપણે એનો ભૂસા શોધી શકશું તો અહીંયા પહેલા આપણે 20 લઈ લઈએ તો બંનેમાં સેમ જ હશે કે આપણે નાની સંખ્યાથી જ એના અવયવ પાડશું એટલે કે નાની સંખ્યાથી જ એનો ભાગ કરો તો અહીંયા જો 20 છે તો 2 વડે ભાગ ચાલશે આપણે છઠ્ઠા ધોરણની અંદર વિભાજ્યતાની ચાવીઓ પણ ભણી ગયા હતા જો વિભાજ્યતાની ચાવીઓ જેને આવડતી હોય એ સરળતાથી એના ભાગ કરી શકશે કારણ કે એમાં આપણે એક ચાવી શીખ્યા કે છેલ્લો અંક જો 0 હોય તો એને 0 2 4 6 8 વડે ભાગ ચલાવી શકીએ તો અહીંયા 0 છે તો 2 વડે ભાગ ચાલશે તો 2 વડે ભાગ કરીએ તો કેટલા ચાલશે 2 ગુણ્યા 10 એટલે કેટલા થશે 20 થશે તો 2 વડે ભાગ થશે હજી આ છે 2 વડે ભાગ એટલે 10 છે એટલે 2 5 10 થશે એટલે 2 5 10 હવે જો 5 છે 2 ના ઘડિયામાં આવશે તો કે ના 2 ના ઘડિયામાં આવશે નહીં તો 3 ના ઘડિયામાં તો કે 3 માં પણ આવશે નહીં 4 માં તો 4 માં પણ આવશે નહીં 5 માં આવશે તો કે હા 5 1 5 પછી જો 5 વડે ભાગ થશે 5 1 5 તો આપણે 20 ના અવયવ પડ્યા ત્યાર પછી 25 ના પાડીએ તો અહીં તો છેલ્લો અંક 5 છે 0 2 4 6 8 હોય તો 2 વડે ભાગ આપણે ચલાવી શકીએ પણ અહીં તો 5 છે તો એના માટે પણ આપણે અવિભાજ્ય અવિભાજ્ય વિભાજ્યતાની ચાવીઓ ભણ્યા હતા એમાં શું હતું કે છેલ્લો અંક 5 હોય તો ભાગ કેટલા વડે ચાલે તો કે 5 વડે ભાગ ચાલે પછી અહીંયા 2 વડે ભાગ ચલાય નહીં કારણ કે 2 વડે શેષ 0 0 આવશે નહીં એટલે કે તમે આમ કરશો કે 25 ભાગ્યા 2 2 1 2 0 અને 5 ની કિંમત તો 2 2 4 1 વચ્ચે શેષ 0 0 આવશે નહીં શેષ જ્યાં 0 0 આવશે અહીંયા આપણે ભાગ ચલાવી શકીએ જેને ડાયરેક્ટ પાળા નથી આવડતા એને શું કરવું પડે તો કે 20 ભાગ્યા 2 કરો પડે એ જવાબ આવે અહીંયા લખવાનો જો એ રીતના કરશો તો પણ ચાલશે પણ એમાં તમને વાલ આવશે એ કરતા બેટર છે કે તમને પાળા આવડતા હોય અથવા ન આવડતા હોય તો તૈયાર કરી લેવા જેથી સરળતાથી તમે આના અવિભાજ્ય અવયવ પાડી શકો તો 25 છે 5 વડે ચાલશે તો 5 ગુણ્યા 5 એટલે 25 અને પછી તો ખબર છે અહીં 5 હોય ત્યારે આપણે 5 એક 5 ભાગ ચાલશે અને 5 એક 5 પાના પણ અવયવ પડી ગયા 25 ના ત્યાર પછી લઈ લઈએ 20 ચલો 30 છે ચલો શું છે એકમનો 0 0 2 4 6 કે 8 હોય તો 2 વડે ભાગ ચાલે તો આનો 2 વડે ભાગ ચાલશે પણ કયા ઘડિયામાં આવશે તો નો ખબર પડે તો આયા 30 વડે આપણે ભાગાકાર કરી લઈએ 30 ભાગ્યા 2 2 1 2 ભાગ ચાલશે 1 હોય તો 3 માંથી 2 લઈ લે 0 નીચે ઉતારા 2 5 10 0 0 એટલે આયા 15 2 વડે ભાગ ચાલે તો કેટલા આવશે 15 તો 2 ગુણ્યા 15 એટલે 15 2 3 થાય તો 15 અહીંયા ઉપર એટલે 2 ગુણ્યા 15 30 ચલો 15 તો 2 ના પાળામાં આવશે તો કે ના 2 ના પાળામાં 15 આવશે નહીં તો 3 નો પાળો લે 3 ના પાળામાં 15 આવશે તો કે હા 3 ના પાળામાં આવશે 3 5 15 તો અહીંયા 3 અને અહીંયા 5 3 5 15 હવે 5 છે તો 5 માં આપણે બધે ભાગ કર્યો તો કેટલા આવ્યા 5 5 1 5 એ ભાગ આવશે 5 1 5 હવે શું કરશો તો કે આ આપણે ભૂસા મળ્યો નથી ભૂસા શોધો માટે બધા અવયવ લખશું તો કે પહેલા આપણે 20 ને લખી નાખીએ તો 20 ના અવયવ શું છે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 પછી 25 ના તો કે 25 ના અવયવ શું છે તો કે 5 ગુણ્યા 5
પછી 30 તો કે 30 ના અવયવ શું છે તો કે 30 ના અવયવ છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો અવયવ આપણે લખી લેવા હવે આનો આપણે ગુસા શોધવાનો છે તો સામાન્ય અવયવ લેવાનો એટલે કે બધામાં સામાન્ય અવયવ આમાં 2 છે આમાં છે તો કે ના તો 2 આવશે નહીં તો 2 આપણે કાઢી નાખીએ પછી 2 તો છે આમાં તો 2 તો કામમાં નથી એટલે આપણે 2 લેશું નહીં ત્યાર પછી સીધા લેશું 5 અહીંયા 5 છે આમાં પણ 5 છે અને આમાં પણ 5 છે તો કે હા તો આપણે છેલ્લે લખી શકીએ કે 20 25 અને 30 નો ગુસાઅ બરાબર 5 છે આ ચલો 5 થાય એટલે કે 20 25 અને 30 નો ગુસાઅ શું થશે 5 થશે એટલે કે જ્યારે ગુસાઅ શોધતા હોય ત્યારે પહેલા તો જે સંખ્યાઓ આપણે આપેલી હોય 2 આપેલી હોય 3 આપેલી હોય 4 આપેલી હોય એના પહેલા એક એક અવિભાજ્ય અવયવ પાડી એક એક અલગ અલગ સંખ્યા લઈ અવિભાજ્ય અવયવ પાડી અને અવયવ લખી અને એમાં જે સામાન્ય એટલે જેટલી સંખ્યા આવે એ બધામાં એ અંક આવતો હોય તો એ જે છે એનો ગુસાઅ થશે તો આજે આપણે લસાઅ અને ગુસાઅ વિશેની માહિતી મેળવી ગુસાઅમાં પણ આવી રીતના પ્રશ્ન પૂછાતા હોય કે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસાઅ શોધો તો પણ આપણે શોધતા આવડતો હોવો જોઈએ એટલે ક્રમિક એકી સંખ્યા કીધી તો પહેલી સંખ્યા લેતી જો એકી કીધી હોય તો એકી સંખ્યા લેવાની બે કી કીધી હોય તો બેકી સંખ્યા લેવાની અને સંખ્યા આપેલી હોય તો આપણે કોઈ પ્રશ્ન નથી કે જે સંખ્યા આપેલી હોય એને જ આપણે ગુસાઅ શોધવાનો છે ખાસ બાબત એ યાદ રાખજો કે લસાઅ શોધવાનું કીધું છે જે સંખ્યા છે એ બધી એક સાથે લેવાની છે અને જ્યારે ગુસાઅ શોધવાનું કીધું હોય ત્યારે જે સંખ્યાઓ આપેલી છે એ અલગ અલગ સંખ્યાના અવિભાજ્ય અવયવો વાળી અને બધામાંથી સામાન્ય હોય એનો ગુરુતમ સામાન્ય અવયવ એટલે ગુસાઅ થશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ગુસાઅ અને લસાઅ શોધતા શીખ્યા હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આગળના એક બે પોઈન્ટ એવા છે કે જે આપણે સાતમા ધોરણની અંદર ઉપયોગમાં આવશે એટલા માટે અને આ પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એનો અભ્યાસ કરશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો નમસ્કાર થેન્ક યુ આભાર